ગાંધી ચોકમાં ગાંધીજીની પ્રતિમા છેલ્લા 3-4 વર્ષોથી ન હોવાથી ગાંધીજીનું પોસ્ટર રાખી ગાંધી જયંતિ ઉજવાઈ હતી. ઉપલેટર શહેરમાં આજ શહેરનું અસ્તિત્વ શરૂ થયું હોય ત્યારથી ગાંધી ચોકના નામથી ઓળખાતા જાહેર ચોકમાં ગાંધીજીની પ્રતિમા ઉપલેટા નગરપાલિકા તરફથી મૂકવામાં આવી હતી. અનેક વખત ઉપલેટા શહેરના ગાંધી ચોકમાં જે જગ્યાએ પ્રતિમા આવેલ હતી તે જગ્યાએ ગાંધીજીની નવી પ્રતિમાનું અનાવરણ કરવા માટે શહેરના જાગૃત નાગરિકો તેમજ કોંગ્રેસ પક્ષ તરફથી અવારનવાર માંગણી કરવામાં આવેલ છે. છતાં આજ દિન સુધી ઉપરોક્ત જગ્યાએ ગાંધીજીની પ્રતિમા હતી તે જગ્યાએ ગાંધીજીની નવી પ્રતિમા મૂકવામાં ન આવતા જાહેર જનતાની લાગણી દુભાઈ રહેલ છે. અને આજ રોજ તારીખ 2/10/2017 ના રોજ ગાંધી જયંતિ પર્વની ઉજવણી માટે દર સાલ ગાંધી ચોકમાં ગાંધીજીની પ્રતિમા રહેતી હતી ત્યાં હારતોલા કરી શહેરીજનો તેમના આદર્શ મુજબ જીવનનો સંકલ્પ કરતી હતી તેવો કાર્યક્રમ નહીં થઈ શકતા. આજ રોજ શહેર કોંગ્રેસ દ્વારા ગાંધી ચોકમાં જે જગ્યાએ ગાંધીજીની પ્રતિમા હતી તે જગ્યાએ ગાંધીજીનો ફોટો છબીનું અનાવરણ કરી ગાંધી જયંતિ ખૂબ જ દુઃખદ સાથે ઉજવવામાં આવી હતી. અને શહેર કોંગ્રેસ પ્રમુખ તથા શહેરના નાગરિકોની ભાવનાને ધ્યાને લઈ લાગણી અને માંગણી મુજબ જે ચોકમાં અગાઉ ગાંધીજીની પ્રતિમા હતી તે જગ્યાએ તાત્કાલિક ધોરણે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આ દેશના બે મહાન મહાન વ્યક્તિઓની જન્મજયંતિ છે. એક તો મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે, બીજા આપણા પૂર્વ પ્રમુખ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ છે. આ જન્મજયંતિ નિમિત્તે આપણે ગાંધી ચોકમાં જે ગાંધીજી બાપુનું સ્ટેચ્યુ રહેતું હતું પહેલાં, છેલ્લા 3 વર્ષ થયા જ્યાં વિકાસનું વાવાઝોડું આવ્યું છે ત્યારથી ક્યાં અલોપ થઈ ગયું કોઈને કાંઈ ખબર નથી. તો અમે આ સત્તાજીઓને એક તાણ કરીએ છીએ વિરોધના રૂપે કે અહીંયા વહેલામાં વહેલી ગાંધીજીની પ્રતિષ્ઠા થાય, ગાંધી બાપુની મુખની પ્રતિષ્ઠા થાય. બીજા નંબરમાં જ્યાં વિકાસની વાતો કરે છે, વિકાસ એટલો બધો ગાંડો થઈ ગયો છે, પણ ગાંડો થઈ ગયો છે એમની પાછળનું કારણ શું છે કોઈ પૂછે? આ ગાંડો થઈ ગયો છે એમના જ પરિવારજનોએ એમને ગાંડો કર્યો છે. સખત ને સખત 18-18 કલાક કામ લીધું છે એમની પાસેથી. ખબરમાં 6 વાગ્યામાં બેંકોમાં લાઈન ઉભા રાખી દે, રાતના બધે 12-12 એક વાગે ગમે તેવી જાહેરાતો થાય, ગમે તેવી, એના કારણે આ મંદો થયો છે. હવે એમને આરામ અપાવવા માટે માત્ર ગુજરાત ને દેશની પબ્લિક જ અમને આરામ આપી શકશે. આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને આપણા પ્રથમ વડાપ્રધાન આપણા નહેરુ ચાચા, એમની બંનેની આજ મહાપુરુષોની જન્મજયંતિ છે ત્યારે ઉપલેટાની અંદર ગાંધી ચોકની અંદર આ ઐતિહાસિક ચોકમાં ગાંધી બાપુના એમની છબીને હારતોરા કરી પુષ્પગુચ્છ આપી આજે કોંગ્રેસ પાર્ટી શહેર અને તાલુકાના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ એમને પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ આપેલ છે. ત્યારે હું ઉપલેટા નગરપાલિકાની અંદર આ વિસ્તારની અંદર આ ઐતિહાસિક ચોક ગાંધી ચોકમાં વર્ષોથી ગાંધીજીની જે પ્રતિમા હતી એ છેલ્લા 3 વર્ષથી આ પ્રતિમા ખંડિત થઈ જવાથી આ પ્રતિમા અહીંથી લઈ અને આજ સુધી પ્રતિમાનું ફરીથી અનાવરણ થયેલ નથી. તો હું આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના સત્તાધીશોને કહેવા માગું છું કે આવા ઐતિહાસિક ચોકની અંદર બીજે જો આપણે પૂતળાના અનાવરણ કરતા હોય, સ્ટેચ્યુના અનાવરણ કરતા હોય ત્યારે અહીંયા ગાંધી ચોકની અંદર કેમ અનાવરણ નથી થતું? વિપુલ ધામેચાનો રિપોર્ટ, ઉપલેટા.